કેમ છો તમે બધા? એકદમ મજામાં. આજે જો તમારી સાથે કોણ આવ્યું છે? આનું નામ છે હર્ષિવ. હર્ષિવ, તારા ફ્રેન્ડ લોકોને હાય કર. હાય. કેમ છો તમે બધા? મજામાં છો ને? ને હર્ષિવ, તું કેમ છે? સારો. સારો છે, એકદમ મજામાં છે. અરે વાહ, તો હર્ષિવ, આજે તું તારા ફ્રેન્ડ્સ લોકો સાથે મસ્તી કરીશ? હા. તને મસ્તી કરવી ગમે છે? હા. થોડી? ના. તો વધારે? કેટલી વધારે? બહુ વધારે. બહુ વધારે? અરે વાહ, જોયું ફ્રેન્ડ્સ, હર્ષિવ પણ તમારા જેમ જ છે, તોફાની. સાચી વાત ને? તો તું તોફાન કરે છે? અને કેવા તોફાન કરે? એકદમ મસ્તી કરે, બહુ હેરાન કરે મમ્મી પપ્પાને પણ, હે ને? કરે છે. જો તમે કરો છો મમ્મી પપ્પાને હેરાન? કરતા જ હશો. અને હર્ષિવ, કોઈ દિવસ તું કૂદકા મારે છે, જમ્પિંગ કરે છે? અને કોઈ વાર મોટા મોટા ડગલા ભરીને ચાલે છે? મોટા મોટા ડગલા ભરીને ચાલે છે તું? ચાલે છે. તો તને મજા આવે છે? તો હર્ષિવ, તું મને એમ કે હું મોટું ડગલું ભરું તો મારું મોટું ડગલું વધારે હશે કે તારું? તારું? નહીં. જો હું મોટી છું કે તું? હું ને? તો મારું ડગલું પણ મોટું હશે ને? તો તારું ડગલું કેવું હશે? નાનું. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હું મોટી દેખાઉં છું ને, અને હર્ષિવ કેવો દેખાય છે? નાનો દેખાય છે. અમે બે ઊંચા નીચા દેખાઈએ છીએ ને? તો મારા પગ કેવા હશે? લાંબા. અને તારા પગ કેવા હશે? નાના. બરાબર? નાના. તો નાનો છે તો તારા પગ કેવા હશે? નાના. ને મારા પગ કેવા હશે? મોટા. બરાબર? તો હર્ષિવ, આપણા બે ના ડગલા પણ કેવા હશે? જુદા જુદા હશે ને? તો ફ્રેન્ડ્સ, આવો જ આપણો પાઠ 13, પ્રકરણ 13, સૌથી મોટું ડગલું. તો સૌથી મોટું ડગલું કોનું થયું? માનું થયું. ને હર્ષિવનું ડગલું કેવું થયું? નાનું. બરાબર ને હર્ષિવ? ઓકે, તો તમે પણ આવી ડગલા વાળી એક્ટિવિટી કરી જશે આગળના વિડીયોમાં, કરીને ને ખૂબ એન્જોય પણ કર્યું હશે. તો આજે થોડીક અંદર ટ્વિસ્ટ લઈને આવી છું. હવે મને એમ કહો કે તમને વેંત એટલે શું ખબર પડી? નહીં? તો હર્ષિવ, તારી ને મારી વેંત જુદી જુદી હશે. જો તો આ આ અંગૂઠો અને નાની આંગળી, તો અમારા બંનેની વેંત જો નાના મોટી છે. જો મારી વેંત કેવી છે? મોટી છે. ને હર્ષિવની વેંત નાની છે. બરાબર ને? જોયું ને? સાચી વાત ને હર્ષિવ? તો કોની વેંત મોટી છે? મારી. અને તારી નાની. સાચી વાત ને? જો ફ્રેન્ડ્સ, જોયું છે, આવી એક પ્રવૃત્તિ અમે કરવાના છીએ. હર્ષિવ, તું પ્રવૃત્તિ કરવા રેડી છે? તને ગમે છે પ્રવૃત્તિ કરવી? તો ચાલ આજે આપણે બે સરસ મજાની એક પ્રવૃત્તિ કરીએ. ઓકે, તો તમે અમારી સાથે પ્રવૃત્તિ કરવા રેડી છો? રેડી છો? બોલાવો હર્ષિવ તારા ફ્રેન્ડને, ચાલો પ્રવૃત્તિ કરવા. હવે બાળમિત્રો, તમને અહીંયા એબીસીડી દેખાય છે ને? તો આનાથી આપણે વેંત માપવાના છીએ. હવે એ થી બી સુધી મારી વેંત અને હર્ષિવની વેંત માપવાની છું. તો કોણાથી એ બી જોઈન્ટ થઈ જાય છે? મારી વેંત થી કે હર્ષિવની? તો પ્રવૃત્તિ કરવા રેડી છો ને? તો હર્ષિવ, તું રેડી છે? હા. ઓકે, તો જો હર્ષિવ, મારાથી તો એ અને બી જોઈન્ટ થઈ ગયું, તારાથી થાય છે? ના, નથી થતું. નથી થતું? અરે વાહ, તો હર્ષિવ, આનાથી શું થયું? મારી વેંત કેવી છે? તારી વેંત કરતા નાની, મોટી. અને તારી નાની. બરાબર? હવે હર્ષિવ, અહીંયા બી અને સી છે, તો આપણે આંગળીથી માપીએ હને, તો આમાં આપણે શું તફાવત જોવા મળે છે એ જોઈએ. અહીંયા તો વેંતથી મપાશે નહીં. કેમ? કારણ કે એ અને બી થોડા નજીક છે, એટલે આપણે અહીંયા આંગળીનું માપ લઈશું. તો હર્ષિવ, હું મારી આંગળી પહેલા માપું અને તું તારી આંગળી માપ. કોની આંગળી વધારે થાય છે? હર્ષિવ, મારું તો બી અને સી માં ત્રણ જ આંગળીમાં થઈ ગયું. હવે ચાલો હર્ષિવની આંગળી જોઈએ કે કેટલી આંગળીમાં હર્ષિવનું થઈ જાય છે. અરે વાહ હર્ષિવ, તારી તો ચાર આંગળી થાય છે. અરે વાહ, તમને ખબર પડી ને?
મારો વેંત પણ વધારે છે ને આંગળી ઓછી જોઈએ કેમ? કારણ કે મારી આંગળીઓ મોટી છે અને હર્ષિવની કેવી છે, નાની નાની આંગળીઓ છે. સાચી વાત ને? તો એવી જ રીતે તમારે પણ તમારા ફ્રેન્ડ્સ, તમારા મમ્મી પપ્પાને વેંત અને આંગળી માપવાના છે. હર્ષિવ, મારું છે ને 4 આંગળીમાં કપાળ પૂરું થઈ જાય છે, તો તારી કેટલી આંગળીમાં પૂરું થતું હશે? અરે, તારું પણ 4 આંગળીમાં પૂરું થાય છે. ફ્રેન્ડ્સ, બધાનું કપાળ 4 આંગળીમાં પૂરું થાય, બરાબર? એનો મતલબ એવો થયો, મારું પણ 4 આંગળીમાં કપાળ પૂરું થાય છે. અને હર્ષિવ, તારું હર્ષિવનું પણ 4 આંગળીમાં થયું. પણ હું હર્ષિવનું કપાળ માપીશ તો કેટલી આંગળી થશે? તો ચલો જોઈએ. હું હર્ષિવનું કપાળ માપું છું તો 3 જ આંગળી થાય છે. કેમ કેમ હર્ષિવ? મારી આંગળી મોટી છે ને, ખ્યાલ આવ્યો? એટલે તમારું જે તમારા હાથ અને આંગળી પ્રમાણે તમારું માપન પણ થાય, એવું કંઈક થયું, બરાબર ને? ઓકે, તો આપણે બીજું કંઈક કરીએ. હર્ષિવ, મારું મો છે ને મારે 1 વેંત જેટલું છે, તારું મો જો તો. હર્ષિવનું પણ 1 વેંત જેટલું છે ને મારું પણ 1 વેંત જેટલું છે. પણ બાળ મિત્રો, મારું ને હર્ષિવનું મોનું માપન કર્યું તો 1 વેંત થયું, બરાબર? તો હું હર્ષિવનું કપાળ મારા વેંતથી માપીશ તો સરખું થશે? નહીં થાય. જો વધી ગયું ને, હર્ષિવનું મો કેવું છે, નાનું છે, એટલે મારો હાથ મોટો છે, એટલે હર્ષિવનું માપન હર્ષિવના વેંતથી બરાબર છે મોનું માપન, અને મારું મોનું માપન મારા વેંતથી બરાબર. આવું થયું આનો મતલબ. અને હર્ષિવનો મોનું માપ મેં લીધું વેંતથી, તો હર્ષિવનું માપ કેવું થયું, નાનું થયું, નાનું મો થયું, બરાબર ને? તો આવી જ એક્ટિવિટી મારી સાથે તમારે કરવી છે, તો ચાલો આપણે બીજી એક્ટિવિટી કરીએ. તો ફ્રેન્ડ્સ, આના પરથી આપણે અંદાજ કાઢ્યો કે આપણા બધાના હાથ પગ બધા અલગ અલગ હોય છે, એટલે નાના મોટા હોય છે, એમ માપન પણ માપનમાં પણ ફેરબદલ થતો રહે છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા સંજુ અને તેના ફ્રેન્ડ્સ આવી જ કઈ રમત રમતા હતા. તો ફ્રેન્ડ્સ, તમારે પણ સંજુ અને એના ફ્રેન્ડ્સ ની વાત સાંભળવી છે? સાંભળવા રેડી છો ને? એ લોકો પણ ફ્રેન્ડ્સ ભેગા થઈને આવું જ કંઈક શરીરના અંગોનું માપન કરે છે, તો એ લોકોની વાત સાંભળીએ. તો ચલો જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાશે, તો એને તમારે ધ્યાનથી જોવાનું છે, ઓકે? તો ચલો જો તમારી સ્ક્રીન પર પિક્ચર. જો ફ્રેન્ડ, સંજુ અને એના ફ્રેન્ડ્સ છે એ કઈ વાત કરે છે, તો આપણે એની વાત સાંભળીએ. સંજુ કહે છે, જો મારો ચહેરો 1 વેંત લાંબો છે. એનો ફ્રેન્ડ્સ કહે છે, મારો પગ અને મારા હાથનું માપન કરું છું, મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી. ત્યાં તો પરી એની ફ્રેન્ડ્સ બોલી, મારું કપાળ 4 આંગળ પહોળું છે. તો ફ્રેન્ડ્સ, જોયું સંજુ અને એના ફ્રેન્ડ્સ એમના શરીરના અંગોનું માપન કરી રહ્યા છે. સંજુ વેંતથી માપી રહ્યો છે એનો ચહેરો, અને તેનો ફ્રેન્ડ્સ એના હાથ વડે એનો પગનું માપન કરી રહ્યો છે, અને પરી તેની આંગળી વડે તેના કપાળનું માપન કરી રહી છે. તો તમારે પણ તમારા ફ્રેન્ડ્સની સાથે આવી એક્ટિવિટી કરવાની છે, કરશો ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, અહીંયા તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે એ તમારે તમારી જાતે અનુભવવાનું છે અને તમારે કરવાનું છે. તો તમે આ જે વસ્તુ કરી એનાથી તમે સંમત તો છો ને? હા, તમને ખ્યાલ તો આવ્યો ને? હવે બ ચકાસો અને ચકાસવાનું છે તમારા કેટલા મિત્રો છે 1 વેંત લાંબા ચહેરાવાળા. તમારા કેટલા ફ્રેન્ડ છે 1 વેંત લાંબા ચહેરાવાળા, પગ જેટલો લાંબો હાથ કેટલા ફ્રેન્ડનો છે, 4 આંગળ પહોળું કપાળ કેટલા ફ્રેન્ડનું છે? આ તમારે જાતે શોધવાનું છે ફ્રેન્ડ્સ, ઓકે? અને પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપ
અને તેની લંબાઈ લખો. તો મિત્રો, તમારું નાક ખાલી જગ્યા આંગળ લાંબું છે, તમારું નાક તમે માપો જોઈએ કેટલા આંગળ થયું એ તમારે અહીંયા લખવાનું છે, અને તમારા કાન કેટલા આંગળ લાંબા છે તે લખવાનું છે. આ સ્વ પ્રયત્ન કરવાનું છે, તમારે જાતે અનુભવવાનું છે. અને આ પિક્ચર જે આપ્યું છે એ તમારી ટેક્સ્ટબુકમાં છે, તો તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ પ્રવૃત્તિ કરવાની તમને મજા આવી હશે. આ પ્રવૃત્તિ કરજો અને સ્વ પ્રયત્ન કરીને તમારી ચોપડીમાં પણ લખજો. તો આના પછી જ્યારે પણ આપણે મળીએ ત્યારે આ માપનની પ્રવૃત્તિ આપણે સાથે મળીને કરશું. ખૂબ મજા આવશે. ઓકે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.